નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે. ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે જોવાના છે, સાથે સાથે ખેડૂતોને મોટી જાહેરાત. તો તમામ વિગતવાર સમાચારો જોતા પહેલા અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. શરૂઆત કરીએ દોસ્તો તમામ સમાચારો વિગતવાર. સૌ પ્રથમ સમાચાર સામે આવે છે, ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ્સ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી હતી, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. તો ગરીબો માટે આ ત્રણ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછીના મોટા સમાચાર દોસ્તો, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત. તો ટૂંક સમયની અંદર આવનારા સોમવારની અંદર રાખડી બંધન છે, રક્ષાબંધન. તો વાત કરીશું દોસ્તો 19 ઓગસ્ટ એટલે કે સોમવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષા સૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્ય આશીર્વાદ મળશે. તો આ રાખડી બાંધવાનું મુહૂર્ત છે 2 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનું. સૌથી મોટા સમાચાર દોસ્તો, હવે 125 યુનિટ વીજળી મફત મળશે. વાત કરીએ ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદન કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજાને ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી. આજે 125 યુનિટ વીજળી મફત મળશે તેવી ઝારખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મોટા સમાચાર દોસ્તો, તમારા 15 વર્ષ જૂના વાહન થઈ જશે ભંગાર, શું છે તેની મોટી જાહેરાત. જો એ 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરી, આપણે કોઈને પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો હવે પ્રતિબંધ લાગશે. જોકે આ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં વાતોને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર ને માત્ર દિલ્હી એટલે કે NCRમાં પ્રદૂષણના કારણે. સુપ્રીમ કોર્ટે 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો વાંધો નથી, માત્ર દિલ્હીની અંદર આવું વાહન હશે તો તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર સામે આવે છે, મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. વાત કરીશું દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 109 નવી જાતોના બીજ બહાર પાડ્યા છે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. રવિવારે ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનું વિમોચન કરશે. આ પછી તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં તે માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ થશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે ભોપાલ સ્થિત તેમના નિવાસ સ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી. તો હવે ટૂંક સમયની અંદર આ નવી જાત છે તેમના ઘરે પણ આવી જશે. ત્યાર પછીના મોટા સમાચાર, વરસાદને લઈને આગાહી. અંબાલાલ પટેલ દ્વારા મગા નક્ષત્ર અને તબાહી કરશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી લઈને 24 ઓગસ્ટના રોજ સારો વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં અંતમાં નીલમોની અસર થશે અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય એટલો પવન ઉલટાઈ જશે.
અલ નિનોની અસરથી દેશના ભાગનું અસર થાય છે તેમ કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે. અમલાલ પટેલ વધુ જણાવ્યું કે 17 ઓગસ્ટ પછી માખીનું જોર વધશે, કેમ કે મઘા નક્ષત્રમાં આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 23 ઓગસ્ટ પછી મચ્છરનું જોર પણ વધી શકે છે. પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધુ હોય છે, જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. તો આ તમામ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી વાત કરીશું દોસ્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું મોટું નિવેદન, હવે તમારું કામ નહીં અટકે. સીએમ નો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. તેમને 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે. તેઓ સિટી સેન્ટ્રલ સર્વિસની ઇઝ ઓફ લિવિંગ આઈસાઈઝ સિટી સિવિલ સેન્સસ સ્થાપનામાં રહેલ છે. ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્સર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. એટલા માટે તમારે હવે એક પણ કામ તમારું અટકશે નહીં. ત્યાર પછી દોસ્તો મોટા સમાચાર આવ્યા છે વરસાદને લઈને. બીજા સમાચાર, હવે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે. 22 થી લઈને 30 ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટના 2024ના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગરમાં થઈ જશે સક્રિય અને બંગાળના ઉપસાગરની ખાડીમાં લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં અપર એસાઇલોનિક સર્ક્યુલેશન બને. તેને લીધે 2022 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછી વાત કરીશું ખેડૂતો માટે મોટી જાહેરાત. ખેડૂતો દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે તેમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાશે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન તેમનું બાકી રહ્યું છે. તો દોસ્તો આ તમામ સમાચારો હતા આજના પૂરતા. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા જ કન્ટેન્ટ સાથે.